वेदानां उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, सर्वेनु स्वागत छे। गई काले आपणे इकारांत धातु, त्रण धातु आपणे पूरा कर्या छे। एमां शरूआतमां आकारांत छ, महागा दादा, पछी त्रण इकारांत की भीहरी, અને હવે નવો ધાતુ લઈશું એ ઉકારાંત લઈશું। ઉકારાંત જ્યોત્યાદિ ગણમાં એક છે અને એ હુ છે। પહેલા તો તમને ઔપદેશિક અવસ્થામાં એટલે કે જે ચોથા પ્રકરણમાં છે એને બતાવી દઈશ, અને ઉકારાંતમાં શું પરિવર્તન આવે છે એ જોઈ લેશું, અને પછી પ્રક્રિયા તરફ આવીશું। તો અહીં ચોથા પ્રકરણમાં 1916 નંબરમાં ધાતુ છે હુ। હુની નીચે અનુદાત છે, હુની નીચે અનુદાત છે। દાના દનયો, દાના દાનયો થશે, દાના દાનયો થશે હુ। અને પછી અભ્યાસ કાર્ય થઈને જુહુ થશે, અને જુહોતી એટલે કે પરસ્મય પદ છે। કેમ તો કે હુમાં ખાલી અનુદાત છે, બીજા કોઈ ચિહ્ન નથી, ચાર શરતોથી પર છે એટલે પરસ્મય પદ છે। જુહોતી પ્રથમ પુરુષ એક વચન, અર્થ કર્યો છે હિન્દીમાં દેના યજ્ઞ કરના ખાના। પછી પાછા આપણે સંસ્કૃતમાં પણ આવીશું કે એના અર્થો કેટલા કર્યા છે તે। ઓકે, તો સંસ્કૃતમાં ધાતુ પાઠ તમે ખોલશો તો ધાતુ પાઠમાં જોવા મળશે કૌમુદીનો ક્રમ જોવા મળશે 1083, અને જ્યોત્યાદિ ગણમાં તમને જોવા મળશે પહેલો જ ધાતુ જોવા મળશે હું। તો દાના દાનયો, આદાને પ્રીણને ચ જ્યોત્યાદિ, આવું લખેલું આવશે। સાથે પરસ્મય પદી, સકર્મક અને અનિટ, અને પછી હિન્દી માર્ક આપશે એમાં દેના યજ્ઞ કરના ખાના લેના ભક્ષણ કરના અને ગ્રહણ કરના, આટલા અર્થો આપ્યા છે। એટલે આમાં આપણે હુ એટલે આપવું, યજ્ઞ કરવો, ખાવો, ભક્ષણ કરવું, ગ્રહણ કરવું, આટલા અર્થો થશે। તો આપણે ખાલી આપવું એટલું જ લઈને ચાલીશું। તો હુ ધાતુ જ્યોત્યાદિ ગણ યાની ત્રીજો ગણ અને ઉકારાંત ધાતુ છે। નીચે અનુદાત્મ ચિહ્ન છે એટલે માત્ર પરસ્મય પદી ધાતુ છે। હવે ઉકારાંતમાં શું પરિવર્તન આવે છે એ તમને બતાવી દઉં, અને પછી આપણે પ્રક્રિયા તરફ આવીએ। મેં કાઢી રાખ્યો છે યાર, એટલે ઉકારાંત અભ્યસ્ત ધાતુઓને રૂપ બનાવવાની વિધિ। તો જુહોત્યાદિ ત્રીજા ગણમાં હુ યાની જુહુ, એ આપણે અભ્યાસ કાર્ય કરીશું ત્યારે જુહુ થશે। ઉકારાંત ધાતુ એમાં નંબર એક, આમ તો આગળની પ્રક્રિયાની સમાન જ છે, ઉકારાંત અંગને અંગની વાત છે। હલાદી અને અજાદી, હલાદી તથા અજાદી, પિત પ્રત્યય પરમાં હોય ત્યારે સારો ધાતુ કે આર ધાતુ કયો હો, સૂત્રથી ગુણ થશે એટલે કે ઉનો ઓ થશે, ઉનો ઓ થશે। પેલામાં આપણે ઈ હતો તો ઈનો આપણે એ કરતા હતા,
હવે ઉ છે એટલે ઉનો ગુણ કરીશું ઓ, તો ઓ ગુણ થશે. જેમ કે જુહુ વત્તા તી, જુહુ વત્તા તી, અહીંયા હુ જે છે અંગ જે છે ઉકારાંત છે, તો એને આપણે ઉ કરી દઈશું તો જુહો બની જશે, અને તી પ્રત્યય છે પ્રથમ પુરુષ એકવચન એટલે જુહોતી બની. પિત ની વાત છે, અલાદિ પિત અને અજાદી પિત પણ આ જ વસ્તુ આવે છે, પણ અજાદીમાં આપણે આગળ કરીશું ત્યારે સંધિ કરતી વખતે એચો અયવાયાવહ લાગશે, કારણ કે અચ હોવાને કારણે. જુહુ વત્તા સી મધ્યમ પુરુષ એકવચન છે, તો ત્યાં પણ હુમાં ગુણ કરીશું તો ઉનો ઓ થઈ જશે એટલે જુહો બની જશે, અને સી જે છે એ આદેશ પ્રત્યય હો સૂત્રથી દંત્ય સની જગ્યાએ મૂર્ધન્ય સ થઈ જશે એટલે જુહો સી થઈ જાય છે. નંબર ટુ, અજાદીપિત. અજાદીપિત પ્રત્યય પરમ હોય ત્યારે સૂત્ર અનુવાદ લાગે છે, સારો ધાતુકાર ધાતુ કયો હો, સારો ધાતુકાર ધાતુ કયો હો, એનાથી ગુણ કરવાનો છે, ઉપર છે એમની એમ જ, પણ અજાદી હોવાને કારણે અચ આદિમાં હોવાને કારણે એચો અયવાયાવ સૂત્ર લાગશે અને અયાદેશ થશે. પરિણામે જુહુ વત્તા આની, આની એટલે આ જે છે અચ છે, અજાદી સાથે પિત છે એટલે હુમાં ઉનો ઓ થઈ જશે એટલે જુહો થઈ જશે, અને પછી પાછળ આ હોવાને કારણે એચો અયવાયાવ સૂત્ર લાગીને અવ થઈ જશે, અને પછી જુહવાની આવી રીતે થઈ જશે જુહવાની, તો એ થશે લોટ લકારમાં આવશે. પ્રક્રિયામાં આપણે પાછા જોઈ જશું. ઉકારાંત અંગ, ઉકારાંત અંગ, ઉકારાંત, ઉકારાંત અંગને નંબર ત્રણ, હલાદી અપિત. હલાદી હવે આ પિત્તની વાત થઈ ગઈ, હલાદી અને અજાદી પિત્તની વાત થઈ. હલાદી પિત્તમાં માત્ર ગુણ કરીને જોડવાનું છે, અને અજાદી પિત્તમાં ગુણ કર્યા પછી સંધિ લાગશે એ જો અયવાય, અને હલાદી અપિતમાં પહેલાની જેમ જ છે, હલાદી અપિત પ્રત્યય પરમ હોય ત્યારે કેમિતિ ચા એટલે અતિદેશ થઈ જશે, સારો ધાતુકામ અપિત સૂત્ર લાગશે, અને અપિત થવાને કારણે ગીતવત થઈ જશે, અને ગીતવત થવાથી કેમિતિ ચા સૂત્રથી ગુણ નિષેધ થવાથી અંગને કઈ કરવાનું રહેતું નથી, સીધું જોડવાનું રહે છે. જેમ કે જુહુ વત્તા તહ પ્રથમ પુરુષ, તસમાંથી તહ વર્તમાને લટ લટ લકાર અને દ્વિવચન છે પ્રથમ પુરુષ પરસ્મય પદ, તો જુહુમાં કોઈ પરિવર્તન કરવાનું નથી. કેમ? તો કે જે ત છે તસમાં ન ત છે તહ જે છે એ હલાદી અપિત છે, અને અપિત ગીતવત, પણ ગીતવત કઈ રીતે બને છે? તો કે સારો ધાતુકમ અપિત, પરિણામે અતિદેશ થઈ જાય છે એટલે કે ગીતવત થઈ જાય છે. ગીતવત થવાથી અંગની ઈત સંજ્ઞા થાય એવો થઈ જાય છે એટલે કિમિતિ ચ સૂત્ર રોકી લે છે, ગુણ કરવા દેશે નહીં, સીધું જોડી દેવાનું છે. નંબર ચાર, અજાદી અપિત. અજાદી અપિત પ્રત્યય પરમ હોય ત્યારે હુ ધાતુને નવ સૂત્ર આવશે, હુષ્ણુવો હો સાર્વ ધાતુ કે. આમ તો સૂત્ર આગળ આવે છે, પણ ત્યાં ઈણો યણ સૂત્ર હતું, ઈણો યણ સૂત્ર હતું, તો એનું એ જ સૂત્ર પાછું અહીંયા કામ કરે છે, એ જ સૂત્ર કામ કરે છે એટલે કે યણનો આદેશ કરે છે. પણ કેવી રીતે? તો કે હુ ધાતુ છે અહીંયા, ઉષ્ણુવોહોમાં હુ ધાતુ છે, અને સ્નુવિકરણ પ્રત્યય છે, સ્નુવિકરણ પ્રત્યય છે, અને એ બેને ભેગા કર્યા છે તો ઉષ્ણુવોહો એવું કરે છે, અને પછી સારો ધાતુ કે, સારો ધાતુ પ્રત્યય, અને સપ્તમી છે એક વચન છે કે છે એટલે, તો પરમ હોય ત્યારે શું થઈ જશે? તો કે યણનો આદેશ, યણનો આદેશ. હવે યણનો આદેશ જે છે ને એ અહીંયા નથી બતાવ્યો, ઉષ્ણુવોહો સારો ધાતુ કે સૂત્ર તમને ખોલીને બતાવું છું. કેમ? તો કે યણ આમાં નથી દેખાતો, આ સૂત્રમાં નથી દેખાતો, એ આવશે અનુવૃત્તિમાં આવશે, અને અનુવૃત્તિ ક્યાંથી? તો કે ઈણો યણ સૂત્રમાંથી આવશે, ઈકો યણચીમાંથી નહીં પણ ઈણો યણમાંથી આવશે, તો યણ આદેશ થશે. તો આપણી પાસે તો ઉ છે, તો ઉનો શું થઈ જશે? વ થઈ જશે,
ઈનો ય અને ઉનો વ, તો આ રીતે ઈયણ આદેશ થશે, ઉનો વ થશે. એટલે ઉષ્ણુવોહ સાર્વધાતુ કે, અને પછી અનુવૃત્તિ લેવી પડશે અને અનુવૃત્તિમાં ઈણો યણ માંથી આવશે અને યણ આદેશ થશે. આટલી વાત આમાં અજાદી અપિતમાં, અજાદી અપિતમાં. જેમ કે જુહુ વત્તા અતિ, જુહુ વત્તા અતિ, તો જુહ વ, કારણ કે વ થઈ ગયો, હું જે હું અંગ છે એમાં યણ થઈ ગયો અને યણ થવાથી ઉનો વ થઈ જાય છે, અને પછી અતિ પાછળ અ છે એટલે જુહવતી આવું થઈ જશે. પ્રક્રિયામાં પાછા જોઈએ છે અને ઉષ્ણુવોહ સૂત્ર પણ જોઈ લઈએ છે. નંબર પાંચ, જુસ પ્રત્યય પરમાં હોય ત્યારે, જુસ એટલે કે ઉહ પ્રત્યય પરમાં હોય ત્યારે અંગના અંતમાં આવનાર, કારણ કે ઉ આવે છે, ઉને જુસી ચ સૂત્રથી ગુણ થશે પાછો, અને ગુણમાં પણ પાછો ઉ છે અંગમાં, તો એનો પાછો ઉ થઈ જશે, અને ઉ થયા પછી ફરી પાછા આપણે સંધિ કરીશું, અને સંધિ કર્યા પછી જેમ કે જુહુ હુ વત્તા ઉહુ, જુસી ચ સૂત્રથી ગુણ થશે એટલે અજુહો, અજુહો યાની લંગ લકારમાં, બીજા બીજા લકારમાં અ આગળ આવશે. અચ્છા, અજુહો વત્તા ઉહુ, પછી ઉહુ ઉ છે એટલે એ જો અયવાયાવહ લાગશે, અને અવ આદેશ કરીને અજુહુ વત્તા ઉહુ, અને એમ કહીને અજુહુ આવું થઈ જશે. પ્રક્રિયામાં આપણે વિશેષ જોઈશું. પછી એક બીજું સૂત્ર આવે છે નવું, હુ જલ ભ્યો હો હે હેર ધીહી, હે હે ધીહી આવું સૂત્ર આવશે. એ પણ સૂત્ર આપણે જોઈ લઈએ છીએ. બે સૂત્ર આપણે અહીંયા વિશેષ જોવાના થશે, એક તો ઉષ્ણુવોહો સાર્વધાતુ કે, અને બીજું છે હુ જલભ્યો હો, હુ જલભ્યો હો, હુ જલભ્યો દેખાય છે પણ હુ જલભ્યો હો, હે હે થશે કારણ કે પાછળ રકાર છે એટલે હેર ધીહી થઈ ગયું છે, એટલે કે હે હે ધીહી શું કહેવા માંગે છે. છ ચાર એકસો એક સૂત્રથી હુ ધાતુ, અહીંયા હુ એટલે હુ ધાતુ, પછી જલ છે એ જલ પ્રત્યાહાર છે, જલંત ધાતુ એટલે કે જલ વર્ણો અંતમાં હોય એવા ધાતુઓની પરમા આવનાર, કોણ આવી રહ્યું છે પરમા, તો કે હી આવી રહ્યો છે, એ હીનો અહીંયા હે હે થઈ ગયો છે ષષ્ઠી, તો હીનો શું કરીશું, હી ક્યાં આવશે તો લોટમાં આવશે, મધ્યમ પુરુષ એક વચનમાં આવશે, હી આવશે, તો એ હીમાં હી પ્રત્યયની જગ્યાએ શું થઈ જશે, તો કે ધીહી પ્રથમ વિભક્તિ એક વચન છે, બાકી બધું ષષ્ઠી, હુ જલભ્યો હો ષષ્ઠી દ્વિવચન છે, કારણ કે એક તો હુ ધાતુ છે અને જલ પ્રત્યાહાર છે, અને જલ પ્રત્યાહારમાં આવનારા વર્ણો અંતે હોય, ધાતુના અંતે હોય ત્યારે લોટ લકારમાં મધ્યમ પુરુષમાં જે હિ પ્રત્યય આવે છે એ હિની જગ્યાએ, એ હિની જગ્યાએ ધી થઈ જશે, એ ધી એ આદેશ છે, ધી આદેશ છે, તો હુ જલભ્યો હો હેર ધીહી એટલે કે હિનો હે, એની હે હે એટલે હિનો એમ કે છે, ધી થઈ જશે. જેમ કે જુહુ વત્તા હી, હવે હી કેવો છે, તો હલાદી અપિત છે, હલાદી અપિત છે, આમ તો ક્યાં આપણે કરીએ છીએ, હિની જગ્યાએ કરીએ છીએ, તો એ હી જે છે એ અપિત છે, હલાદી અપિત છે, પરિણામે સીધું જોડવાનું થશે, જુહુ ધી આવું થઈ જશે. તો આટલી પ્રક્રિયા છે, સૂત્રો આપ્યા નવા આપણે આવ્યા છે, એક તો ઉષ્ણુવોહ સાર્વ ધાતુ કે, અને બીજું છે હુ જલભ્યો હો હેર ધીહી, આ બે જ સૂત્રો નવા છે, બાકી બધા જૂના છે. અચ્છા, તો બંને સૂત્રો તમને હું બતાવી દઉં છું, એક તો ઉષ્ણુવોહ સાર્વ ધાતુ કે બતાવી દઉં છું,
હવે દેખાશે તમને સૂત્ર. હુષ્ણુઓહો હુષ્ણુઓહો ષષ્ઠી દ્વિવચન, ષષ્ઠી દ્વિવચન, અને ષષ્ઠી વિભક્તિ આવે ત્યાં ષષ્ઠી સ્થાને યોગા, ષષ્ઠી સ્થાને યોગા. એટલે અહીંયા આપણે યોગ થશે, પણ યોગ કોનો થશે? જે પ્રથમ વિભક્તિ હોય એનો યોગ થશે. તો અહીંયા હુષ્ણુઓહો તો પ્રથમ વિભક્તિમાં કોણ છે? તો અહીંયા તો નથી, આ સૂત્રની અંદર નથી દેખાતું, પણ અનુવૃત્તિમાંથી આવશે, અનુવૃત્તિમાંથી આવશે. તો સાર્વધાતુ કે એ સપ્તમી એકવચન છે. સાર્વધાતુક પ્રત્યય પરમા હોય ત્યારે આવો અર્થ આપણે કરીશું. તો શું થશે આગળ? તો હજી અધૂરું છે સૂત્ર, આપણને અધૂરું લાગશે, પણ એ સૂત્ર આપણે ક્યાં પૂર્ણ કરીએ છીએ? તો કે અનુવૃત્તિ દ્વારા પૂર્ણ કરીએ છીએ. અનુવૃત્તિમાં શું છે? તો કે છે યણ, યણ છે, પણ યણ એ ઈકો યણચી વાળું નહીં, ઈણો યણ માંથી આવશે, ઈણો યણ માંથી આવશે. 6481 તો શું કે છે કે હુ ધાતુ હોય કે સ્નુ વિકરણ પ્રત્યય હોય ત્યારે, અને સારો ધાતુ તિયંગ પ્રત્યય પરમ હોય ત્યારે એમ કેવું છે? શું થઈ જશે? તો કે હુમાં રહેલો જે ઉ છે, હુમાં રહેલો જે ઉ છે એ ઉનો યણ થશે. યણનો અર્થ આપણે અહીંયા માત્ર ઉ પૂરતો લઈશું તો ય તો નહીં થાય, પણ વ થશે. કેમ? તો કે યણમાં તો ય ઈ હોય તો ય થાય, ઉ હોય તો વ થાય, યવર લ, રુ હોય તો ર અને લુ હોય તો લ. તો આ ચાર યણમાં વસ્તુ આવે છે. ઓકે. અને કાચ 6482 એ પણ અનુવૃત્તિ તરીકે છે, અને અસંયોગ પૂર્વસ્ય એ પણ અનુવૃત્તિ છે, અસંયોગ પૂર્વસ્ય, અને અચી આટલી અનુવૃત્તિ છે. ચાર અનુવૃત્તિ છે આ સૂત્રની અંદર. યણ, અને કાચ, અસંયોગ પૂર્વસ્ય, અસંયોગ પૂર્વ, અને અચી અચ પરમા હોય ત્યારે. હવે આખા સૂત્રનો અર્થ કરી લઈએ. અનેકાચ અંગસ્ય, એક થી વધારે અચ એટલે કે સ્વર એવા અંગ હોય, કારણ કે આપણે હુ જે છે એમાં હુ અને પછી જુહુ કરીશું. અચ્છા, અને સ્નુ એ વિકરણ પ્રત્યય છે, હજી આપણે આવ્યો નથી. આ બંનેમાં અસંયોગ પૂર્વસ્ય, સંયોગ નહીં પણ અસંયોગ, સંયોગ અને અસંયોગ આપણે કોને કહીએ છીએ? તો કે સંયોગમાં બે હલ જોડાય છે, સાથે આવે છે, વચ્ચે અચ આવ્યા સિવાય. તો અહીંયા અસંયોગ એવો કોઈ સંયોગ થતો નથી. ઉવર્ણસ્ય, ઉવર્ણનો, અજાદી સાર્વધાતુક અચ આદિમાં હોય એવા સાર્વધાતુક પ્રત્યયમાં પરે યણાદેશ ભવતી, યણનો આદેશ થાય છે. અનેક અચ અંગના હુ ધાતુ તથા સ્નુ વિકરણ પ્રત્યયના આ બંનેનો અસંયોગ પૂર્વના ઉવર્ણનો અજાદી સાર્વધાતુક પ્રત્યય પરમાં હોય ત્યારે યણ આદેશ થાય છે. આટલું જ આપણે જરૂરી છે. સ્નુ છે પાંચમા ગણનો વિકરણ પ્રત્યય છે, એ હજી આપણે લીધો નથી, એ આવશે ત્યારે એને આપણે લઈશું. ઉદાહરણો પણ આપણે જોતા નથી, આ ઉદાહરણ આપણે આવવાનું છે. ચી વાળું નથી આવવાનું, હું અહીંયા આપ્યું છે. ઓકે, તો આપણે હું પૂરતા જ રાખીએ. અને હજી એક સૂત્ર મારે તમને બતાવવાનું છે. સૂત્ર છે હુ જલભ્યો હો હેરથી 6481. આ સૂત્ર છે હુ જલભ્યો હો, હુ જલભ્યો હો, હુ અને જલ બેને ભેગા કર્યા છે. હુ ધાતુ છે અને જલ પ્રત્યાહાર છે. તો હુ જલભ્ય પંચમી છે, ષષ્ઠી નહીં. હુ જલભ્ય પંચમી બહુવચન છે. હે હે હિનું ષષ્ઠી એક વચન.
અને ધી હિ પ્રથમાય વચન છે. તો અનુવૃત્તિ છે હલી, હલી જે છે હલપરમાં હોય ત્યારે, અને ચ અને કિમિતિ ચ, કિમિતિ આ ત્રણ અનુવૃત્તિ છે. તો અર્થ થશે હું ધાતુ પછી, હું ધાતુ પછી, એટલે કે હું ધાતુ અલગ છે અને જલ અંત પછી. જલ અંત એટલે જે ધાતુમાં અંતે જલ પ્રત્યાહારમાંનો કોઈ પણ વર્ણ આવતો હોય તો હિ પ્રત્યયનો ધી આદેશ થાય છે. આટલી વાત છે આ સૂત્રની અંદર. પછી પ્રક્રિયા આપી છે એટલે કે ઉદાહરણ આપ્યું છે. તો નવા બે જ સૂત્રો ઉમેરવાના થશે. એક ઉષ્ણુઓહો સાર્વધાતુકે અને બીજું હુજલ્યોહો હેરથી. આ બે સૂત્રો ઉમેરવાના થશે, વધારો બે જ સૂત્રનો થશે. તો આવીએ હવે પ્રક્રિયા તરફ. ધાતુ છે આપણો એકલો હુ, આગળ હરી હતો, રકાર નીકળી ગયો, રકાર નીકળી ગયો એટલે અસંયોગ થઈ ગયો. પેલામાં સંયોગ હતો અને દીર્ઘ ઇકારાંત હતો, અહીંયા હુ છે એટલે કે હ્રસ્વ ઉકારાંત છે અને નીચે અનુદાતનું ચિહ્ન છે. આટલું છે. આપવું, દાન આપવું એનો અર્થ થાય છે. ઓકે, તો પ્રક્રિયા કરીએ. પહેલા તો અંગ કાર્ય કરીશું, પછી એટલે અંગ કાર્ય કરતા દ્વિત્વ કરીશું, દ્વિત્વ કર્યા પછી અભ્યાસ કરીશું, અને અભ્યાસ કર્યા પછી અંગ કાર્ય થઈ જશે, અને પછી પ્રત્યય તરફ આવીશું. પાયલ? હા સર. સૌપ્રથમ કોમન વિકરણ પ્રત્યય કરતા ઋષભ, પછી આ ધાતુ જો અત્યાદી ગણનો હોવાથી જો અત્યાદી બ્યશલુહુથી શબ્દનો લોપ, અને પછી શ્લવ સૂત્રથી દ્વિત્વ એટલે હું હું થઈ જશે. પૂર્વમાં રહેલા હુની પૂર્વ અભ્યાસથી અભ્યાસ સંજ્ઞા અને બંને હુની ઉભય અભ્યાસતમથી અભ્યસ્ત, પછી કુહોશ્ચુ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં રહેલ હ છે તેનું જ થઈ જશે, ચ વર્ગનો ચોથો વર્ણ જ એટલે જુહુ થઈ જશે. પછી અભ્યાસે ચર્ચ સૂત્રથી જનો જ થઈ જશે એટલે જસ્તવ થશે, ચોથો હોય તો ત્રીજો કરી દેવાનો એટલે જુહુ અંગ બની ગયું. પછી હા વર્તમાન કાળ પરસ્મયપદી ધાતુ હોવાથી લોટ લકારના પરસ્મય કોમન પ્રત્યય છે તે પરસ્મયપદનું, અને પછી પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થઈ જશે એટલે તી. તી એ હલાદી પિત પ્રત્યય હોવાથી સાર્વધાતુક અર્ધધાતુક યોહો ઇગંત અંગસ્ય ગુણો ભવંતી સૂત્રથી અહીંયા ઉકારાંત અંગ હોવાથી ઉનો ઓ થઈ જશે ગુણ એટલે જુહોતી, સહજુહોતી તે દાન આપે છે એવું થશે. એટલે ઉનો ઓ થઈ જશે, ગુણ થશે એટલે જુહો બની ગયું, અને પછી તી જોડી દઈએ છે, પરિણામે બની જાય છે જુહોતી. તો હું માંથી જુહોતી રૂપ બન્યા છે, અને સહ તે આપે છે, આ દાન આપે છે, તે દાન આપે છે જુહોતી. ઓકે, મધ્ય પ્રથમ પુરુષ દ્વિવચન તરફ આવીએ. તો તીપ પછી તસ છે, તીપ પછી તસ છે મૂળ ઔપદેશિક અવસ્થામાં પ્રત્યય. નિકેતા? હા સર. તસમાં પ્રક્રિયા કરીએ તો ન વિભક્ત ઔતુસમાંથી સ જશે નહીં, અને સસજુષો રૂહુ સૂત્રથી રૂત્વ કરીશું, અને રૂત્વમાં રૂ જે છે એની અંદર
ઉ જે છે ઉપદેશ અવસ્થામાં હોવાથી ઉપદેશ અજ અનુનાસિકીથી એની સંજ્ઞા કરીશું એટલે હલંત્ર બચશે, અને હલંત્ર બચવાથી ખર અવસાનયો વિસર્જનીય સૂત્રથી રણો વિસર્ગ કરીશું એટલે તહ થઈ જશે. અને આ બાજુ હલાદી અપિત પ્રત્યય છે એટલે જોડી રહેવાનું, જોડી દેવાનું ડાયરેક્ટ. જુહો તહ કેમ જોડી દેવાનું ડાયરેક્ટ? સર અજાદી અપિત પ્રત્યય હોવાથી સાર્વ ધાતુ કમ અપિત થી ગીધવત થઈ જશે, અને કિમિતિ 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 ચ સૂત્ર થી ગુણ વૃદ્ધિ નો નિષેધ થશે એટલે બરાબર અતિદેશ નું સૂત્ર છે. ગીતવત થઈ જાય છે, ગીત નથી, અંગની સંજ્ઞા થતી નથી છતાં ગીતવત. કેમ? તો કે સાર્વ ધાતુ કમ અપિત એટલે ગીતવત અતિદેશ થઈ જાય છે એટલે ગુણ થતો નથી, એટલે જુહુ સુધી રહેશે. જુહુ સુધી, જુહો સુધી નહીં રહે. અને પછી જોડી દઈએ છે, અર્થ શું કરીશું? જુહુતહ નો અર્થ શું કરીશું? સહ સહ પછી તૌ, જુહુતહ તે બે, તે બે આપે છે, દાન આપે છે, તે બે દાન આપે છે, પરિવર્તન પણ છે અને સાથે આપણે પ્રક્રિયા પણ દ્રઢ કરીએ અંગ કાર્યની. ઓકે, તો ધાતુ છે હુ, ધાતુ છે હુ અને નીચે અનુધાત છે એના. હા સર, સૌ પ્રથમ કોમન વિકરણ પ્રત્યય કર્તરી શપ લાગશે, અને પછી જુહોત્યાદિ ગણનો ધાતુ હોવાને કારણે જુહોત્યાદિ ભ્યસ લોહથી તેનો લોપ થઈ જશે, અને શ્લો સૂત્રથી દ્વિત્વ થશે એટલે હુ હુ બનશે. ત્યારબાદ હુ એ હલાદી શેષ સૂત્ર ને લાગુ પડે. ત્યારબાદ કુહોસ્ચુહુ સૂત્ર લાગુ પડશે અને હ નો જ થઈ જશે એટલે જુહુ થઈ જશે. અને પછી અભ્યાસે ચર્ચ સૂત્ર લાગુ પડશે અને જસ્વ થઈ જશે એટલે જુહુ બની જશે. પ્રથમ પુરુષ નો બહુવચન પ્રત્યય છે જી, જીમાં અદભ્યાસતા થી અત આદેશ થશે અને ઈ હોવાને કારણે અતિ બની જશે. અતિ એ અજાદી અપિત પ્રત્યય હોવાને કારણે અહિયાં હુસ્નુવોહો સાર્વ ધાતુ કે એ સૂત્ર લાગુ પડશે, અને જે અંગમાં હુ ધાતુ છે અને તેની પાછળ અજાદી અપિત પ્રત્યય હોવાને કારણે અંગમાં રહેલા હુ અને હુમાં રહેલા ઉ નો વ થઈ જશે. હા, કેમ વ થઈ જાય છે? હુસ્નુવોહો સાર્વ ધાતુ કો ધાતુ કે સૂત્ર થી એટલે કે જે અતિ છે એ અજાદી અપિત છે, અને હુ છે એટલે હુ એ અસંયોગ પૂર્વ છે, અને હુ ધાતુ છે અને સ્નુ વિકરણ પ્રત્યય હોય અથવા હુ ધાતુ હોય, અને જો એની પાછળ જો અજાદી અપિત પ્રત્યય હોય તો તેનો યણ આદેશ થશે અંગમાં રહેલા ઉ નો, તો અહીંયા ઉ નો વ થઈ જાય છે એટલે જુહવતી બની જાય છે. તો વ જે છે એ હલંત થઈ જશે એટલે હવે હું એક એક ને એટલે કે આનુપૂર્વ કરી આનુપૂર્વી કરીને બતાવું છું જેથી તમને વધારે ખ્યાલ આવે. એટલે જુ પછી હ જે છે એ હલંત કરી દઈએ, અને પછી ઉ છે તો ઉ નો તો આપણે ઓલરેડી વ કરી દઈશું એ વ હલંત છે, અને પછી આ બાજુ અતિ છે, અતિ છે. તો હવે આપણે જે ઉ હતો એનો યણથી
यण थी एटले ईणो यण सूत्र छे, एटले ईक जे छे ए ईक नो ज यण थाय छे, पण एमां ईनो आगळ आपणे जोयुं हतुं तो त्यां आपणे य करता हता, પણ અહીંયા તો ઉ છે એટલે ઉનો વ કરીશું યણ પ્રત્યાહાર પ્રમાણ. તો યણમાં શું આવે છે? તો કે યવરલ આવે છે. હવે યરલ યવરલ જે છે એ સામાન્ય કક્કામાં ક્રમ અલગ છે અને સૂત્રમાં ક્રમ અલગ છે. તો સૂત્રનો ક્રમ પ્રમાણે આપણે ચાલવું પડશે તો પ્રત્યાહાર આપણો લેવાશે, અને એ પ્રત્યાહાર પ્રમાણે આપણે ઉનો વ કરી દઈએ છીએ. તો હવે અહીંયા અ જે છે અ, અહીંયા હ અને વ, હ અને વ પ્લસ અ પણ આમાં ભરાય છે તો આખો હ થઈ જશે, અને હ ની અંદર વ અંદર આવી જશે, હલંત વ આવી જશે, અને પછી તી આપણે જોડી દઈશું. તો કેવી રીતે લખાશે? તો કે જુ, પેલો હ આખો જ કરી દઈએ. કેમ? તો આ અ નાખી દઈએ, આ અ જે છે, અને વ જે છે એ વ ને આપણે અહીંયા મૂકી જુહવ જુહવ, અને પછી ટી આવી રીતે કરીશું. એટલે હ ની અંદર વ જતો રહેશે. વ હલન છે, વ હલન છે એટલે આપણે અંદર નાખી દીધું છે, અને બની ગયું જુહવતી જુહવતી. ઓકે, તે જુહવતી, તે બધા દાન આપે છે, આવો અર્થ કરીશું. તો ત્રણ પ્રત્યયો બન્યા, અને ત્રણે ત્રણમાં એક એક વિશેષતા રહેલી છે, ત્રણે ત્રણમાં વિશેષતા રહેલી છે. જુહોતીમાં એટલે કે પ્રથમ પુરુષ એકવચન, એમાં ગુણ થયો છે ઉનો ઓ થઈ ગયો છે. કેમ થયો છે? તો કે હલાદી પીથોવાને કારણે, પીથોવાને કારણે. દ્વિવચન ની અંદર તસમાંથી તહ પ્રત્યય બન્યો તો એ હલાદી અપિત છે, અને અપિત હોવાને કારણે એ ગુણનો નિષેધ કરી દીધો છે એટલે જુહુતઃ રહે છે. અને પછી ત્રીજા બહુવચનમાં એમાં આપણી પાસે પ્રત્યય પાછો બદલાઈ ગયો, અને અજાદી અપિત છે, અને પરિણામે હુષ્ણુવોહો સાર્વધાતુક સૂત્ર લાગ્યું, અને એ સૂત્રથી જ્યાં અંગમાં રહેલો ઉ છે અને એ ઉનો આપણે કરીએ છીએ યણ કરી દઈએ છીએ એટલે અહીંયા ઉનો વ થઈ જશે, અને પછી આપણે પાછળ અ છે એટલે એ અને હમાં નાખી દઈએ છીએ, વ પણ અંદર આવી જાય છે એટલે જુહવતી બને છે. એટલે ત્રણે ત્રણમાં વિશેષતા છે, જુહવતી જુહતઃ જુહવતી આવી રીતે થશે. આવીએ મધ્યમ પુરુષ એક વચન તરફ, આવીએ નવી સ્લાઇડ લઈ લઈએ. અનુદાત, હુ અનુદાત, દીપિકા. હા સર. કર્તરી સબ વિકરણ પ્રત્યય લાગવાથી જુહોત્યાદી વિયસ્લુ સૂત્રથી વિકરણ પ્રત્યયનો લોપ થઈ જાય છે, અને શ્લવ સૂત્રથી દ્વિત્વ થઈ જાય છે એટલે હુ હુ. પછી કુહોશ્ચુ સૂત્રથી ચ વર્ગનો ચોથો વર્ણ એટલે જ એટલે જુહુ. પછી અભ્યાસે ચર્ચ થી જદ્વ થઈ જાય છે એટલે જુહુ. કોમન પ્રત્યય છે સીપ, એમાં પની હલંત્યમ સૂત્ર થી ઈત સંજ્ઞા થઈ જશે. હલાદી પિત એટલે હલાદી પિત હોવાના કારણે તેમાં ગુણ થઈ જશે એટલે હુમાં રહેલો ઉનો ઓ થઈ જશે. અને જુહો પછી આમાં સમા આદેશ પ્રત્યયો સૂત્ર થી દંત્ય શનો મૂર્ધન્ય શ થઈ જશે એટલે બની જશે જુહો સી. બરાબર, શું અર્થ કરીશું? તું દાન આપે છે, ત્વમ જુહોસી. ઓકે,
દ્વિવચન તરફ આવીએ તો પ્રત્યય આપણો છે થસ છે, થસ છે, દીપ રેસિપ થસ થ, થને પણ જોડે લઈ લેવું હોય તો વાંધો નથી, સરખો સરખો છે થ પણ. બંનેને સાથે લઈએ છીએ. હિતેશ એકતા બિનલ છે નથી થસમાં, હા સર થસમાં સ જશે નહીં, ન વિભક્તો તુસ્મા સૂત્રથી, એટલે સસજુષો રુહુ સૂત્રથી ઋત્વ થઈ જશે અને ઋત્વમાં રહેલો ઉ એ ચંદ્રબિંદી વાળો હોવાથી ઉપદેશ્ય અનુનાસિક સંજ્ઞાથી ઉનો લોપ થઈ જશે અને ખર અવસાનો વિસર્જનીય સૂત્રથી રનો વિસર્ગ થઈ જશે, એટલે કે થહ થહ અને થ એ બંને હલાદી અપિત હોવાથી સાર્વધાતુકમ અપિત ગીત્વ થઈ જશે અને કિમિતિચ સૂત્રથી ગુણ બુદ્ધિનો નિષેધ થઈ જશે, માટે જુહો થહ જુહો થ જુહુ થહ જુહુ થહ હા સર જુહુ થહ અને જુહુ બરાબર છે જુહુથ અને જુહુથ વિસર્ગ નીકળી ગયો બહુવચનમાં અને થમાં તો કોઈ પ્રત્યય છે જ નહીં, સૂત્ર છે જ નહીં બનાવવા માટે, સીધો ઔપદેશિક અવસ્થામાં છે એનો એ જ પ્રત્યય રહે છે, એટલે દ્વિવચન જુહુથ અને જુહુથ ઉપદેશે અજનુ નાસિક સૂત્ર પેલામાં. ઓકે તો આ રીતે છ બનાવી દીધા, જુહોતી જુહુતઃ જુહવતી જુહોસી જુહુથ જુહુથ બરાબર છે. તો આવીએ ઉત્તમ પુરુષ તરફ આવીએ, ધાતુ છે આપણો હુ ધાતુ છે, નીચે અનુધાતુનું ચિહ્ન છે. રીતેશભાઈ વિક્રમ, હા સર, કર્તરી શબ્દનો હોવાથી જુહુચ્છ સૂત્રથી દ્વિત્વ કરીશું હુહુ બનશે, જુહોત્યાદિભ્યઃ શ્લુહુ સૂત્રથી કર્તરી શબ્દ શબ્દ વિક્રમ પ્રત્યયનો લોપ થાય છે અને શ્લૌ સૂત્રથી દ્વિત્વ થઈ જશે શ્લુ હોવાને કારણે, તો હુહુ થઈ જાય છે. પછી પછી કુહુચ્ચ સૂત્રથી કુહુચ્ચુહુ સૂત્રથી કુહુચ્ચુ સૂત્રથી અભ્યાસચર સ્થવા જુહુ બનશે, પહેલા કુહુચ્ચુ લઈ લઈએ એટલે કુહુચ્ચુ થી એમાં હ છે આપણી પાસે, આમ તો કુ એટલે ક વર્ગ, ક વર્ગમાં જેટલા પાંચ છે એ ચ વર્ગ બની જાય છે, પણ હ તો આવતો નહીં ચ વર્ગમાં, એટલે હના જે આભ્યંતર બાહ્ય પ્રયત્ન છે અને ઉચ્ચારણ સ્થાન છે એ સમાન કોણ છે, તો કે જ છે, એટલે આપણે જુ કરીએ છીએ અને પછી પાછળ આમાં તો કોઈ પરિવર્તન નહીં એટલે જુહુ કરીએ છીએ, જુહુ કરીએ છીએ કુહસ્તુ સૂત્ર કુહસ્તુ સૂત્ર, પણ હવે જે જુ છે એ હજી એને આવશ્યકતા રહે છે એટલે પછી અભ્યાસે ચર્ચ થાય છે, અભ્યાસે ચર્ચમાં જત્વ પણ થાય છે અને જસ્ત્વ પણ થાય છે, તો આપણી પાસે તો જસ્ત્વ થશે, કેમ, તો કે ચોથો છે, ચોથાનો ત્રીજો થશે એટલે જ થશે, પરિણામે અભ્યાસે ચર્ચથી જુહુ બને છે, જુહુ બને છે, તો આ અંગ બની ગયું, જુહુ અંગ બની જુહુ અંગ બની ગયું. આપણે કરવાના છીએ
उत्तम पुरुष एक वचन लट लगा वर्तमाने लट ले प्रत्यय छे आपणो मीप छे बराबर छे मीप मां शुं करीशुं पानी अलंत्यम सूत्र थी હલાદી અપિત છે કે પિત છે પિત કોને કહીશું ને અપિત કોને કહીશું તો ખબર પડશે હજી સાહેબ ખ્યાલ નહીં આવતો અપિત ને અપિત હા તો હવે છેલ્લી વાર સમજી લો હા પિત કોને કહેવાય અપિત કોને કહેવાય બરાબર છે આ જે પ છે પ્રત્યયમાં આવે હા અલંત એની ઈત સંજ્ઞા થઈ જાય ઈત સંજ્ઞા એટલે તસ્ય લોપ એતિ એતિ ગચ્છતિ જે પાછળથી જતા રહેવાના છે અહીંયા મીપમાં પ રહેલો છે અને એ પની ઈત સંજ્ઞા થઈ ગઈ અને પની ઈત સંજ્ઞા થવાને કારણે એ પિત છે એટલે પિત કહેવાશે હા કની ઈત સંજ્ઞા થાય તો કિત ગની ઈત સંજ્ઞા થાય તો ગીત મની ઈત સંજ્ઞા થાય તો મિત મિત પની થાય તો પિત પિત હવે આ મિપમાં જે છે એમાં મી રહ્યો પણ અહીંયા પની ઈત સંજ્ઞા થવાને કારણે નામકરણ પિત જતો પ તો જતો રહે છે પણ નામકરણ પોતાનું કરતો જાય છે એટલે હવે કેવો પ્રત્યય થયો આ મી પિત પિત ઓળખાશે ઓકે એટલે મી જે છે એ પિત છે આવું કેમ કરવું પડ્યું તો પિત અને અપિત બંનેની પ્રક્રિયા જુદી જુદી ચાલે છે જુદી જુદી ચાલે હવે અહીંયા પિત હોવાને કારણે કેવી પ્રક્રિયા બનશે મી જે છે પિત છે હલાદી છે હલાદી કેમ કહીએ છીએ આદિમાં હલ છે આદિમાં હલ એટલે શું તો મ વત્તા ઈ થશે આ મ મી જે છે એ આનું પૂરી કરીએ તો મ વત્તા ઈ થશે બરાબર મી થાય છે એટલે આ આગળ કોણ છે મ એ હલ છે એટલે આદિમાં છે એટલે હલાદી છે આદિમાં હલ છે એટલે કે વ્યંજન છે એટલે હલાદી અને પનીર સંજ્ઞા થવાને કારણે પિત હલાદીપિત બની ગયો અને હલાદીપિત હોય ત્યારે શું અહીંયા થશે અંગમાં પરિવર્તન અંગમાં શું પરિવર્તન આવશે રૂમાલી એટલે ઈ ઉ આ ચારમા નો ઉકારાંત છે એટલે ઉનો ઓ ગુણ થશે એટલે જુહો જુહો મી થશે પાછળ પ્રત્યય જોડી દીધા વિક્રમ હા સાહેબ હવે અહીંયા પિત હોવાને કારણે હલાદી પિત હોવાને કારણે પિત હોવાને કારણે જ આ પરિવર્તન થઈ રહ્યું છે શું તો કે જુહુ અંતે આપણે અંગાવ્યું આ જુહુ છેલ્લે એમાં અંતે શું છે હુ છે હુ એટલે કે ઉ છે ઉ છે ઉ છે આ ઉ છે હવે પિત હોવાને કારણે સાર્વ ધાતુક આર્ધ ધાતુ કયો હો સૂત્ર આવે સાર્વધાતુક આર્ધ ધાતુ કયો હો તો એ સૂત્ર શું કહે છે તો કે સાર્વધાતુક પ્રત્યય હોય કે આર્ધ ધાતુક પ્રત્યય હોય પણ જો પિત હોય અહીંયા હલાદી પિત છે જો પિત હોય તો ઈગંત અંગનો ઈગંત અંગ એટલે શું પાછું તો ઈગંતમાં ઈક અંત આ ઈક જે છે એ પ્રત્યાહાર છે એટલે જ્યાં સુધી કક્કો નહીં આવડે ત્યાં સુધી આગળ જવાય એમ નથી તો આ ઈક એ કક્કો છે તો ઈકમાં કેટલા વર્ણો છે તો કે ઈ ઉ રૂ
પ્રત્યાહાર છે, આદિરંત્ય સહિતા થી પ્રત્યાહાર બને છે, બરાબર છે. તો ઈક બરાબર ઈ ઉ રુ લુ. તો હવે સૂત્ર આપણું કે છે, સાર્વ ધાતુ કે આર્ધ ધાતુ કયો હો, ઈગંત અંગ એટલે કે ઈક અંત, અંતે ઈક હોય. આપણી પાસે ઈક અંત છે એટલે કે ઉ છે, આ બીજા નંબરનો છે અહીંયા, એટલે ઈગંત અંગ થઈ ગયો. ઈ હોય, ઉ હોય, રૂ કે નૃ હોય, નૃનો એક ધાતુ અંત વાળો, એટલે ત્રણ જ રહે, ત્રણ જ રહે. રૂ જે છે પણ એ અર સાથે આવે છે, એટલે ઉરણ રપર થી આવે છે પાછું, જયારે પ્રક્રિયા કરીશું ત્યારે નેક્સ્ટ પછી આવશે. એટલે ઈ અને ઉ બચ્યા ઈગંતમાં. તો ઈગંત અંગ નું શું થાય છે? ગુણ થાય છે. ગુણ થવું એટલે પાછું અદેંગ ગુણ સૂત્ર સંજ્ઞા કરનારું છે, પણ અહીંયા ઈનો શું થશે? તો કે એ થઈ જશે જો એ ઈ હોય તો, અને ઉ હોય તો ઓ થઈ જાય, રૂ હોય તો અર થઈ જાય. આ ગુણ થાય છે, આ ગુણ છે, અને લુ હોય તો અલ થઈ જાય, આ ગુણ થઈ જાય. અને કોઈ કે વૃદ્ધિ કરો કે, તો અહીંયા વૃદ્ધિ, ઈની વૃદ્ધિ શું થાય? ઈની વૃદ્ધિ તો અઈ થઈ જાય. ઉની વૃદ્ધિ શું થાય? ઔ થઈ જાય. અને રૂની વૃદ્ધિ શું થાય? તો કે આર થાય, આર થાય. અને લુની વૃદ્ધિ શું થાય? તો કે આલ થાય, આવું થાય. અહીંયા આપણને માત્ર ગુણ કરવાની વાત છે, એટલે ઈ હોય તો એ, એ આગળ આપણે જોઈ ગયા ત્રણ ધાતુમાં. હવે ઉ આવ્યો છે એટલે આપણે ગુણ કરીશું તો ઓ થઈ જશે. તો અહીંયા જુહુ છે એને હુન ઉનો ઓ કરી દઈએ તો જુહો બની જશે. શું બની જશે? હુની જગ્યાએ જુહો થઈ જશે. હવે ખ્યાલ આવી ગયો? હા સાહેબ. અને પછી મી પાછળ જોડી દઈએ, મી પાછળ જોડી દઈએ તો જુહો મી. ક્લિયર થઈ ગયું? જુહોમી, બરાબર છે. હું દાન આપું છું. અહમ જુહોમી, અહમ જુહોમી, હું દાન આપું છું, આવો અર્થ થશે. તો નેક્સ્ટ દ્વિવચન અને બહુવચન ને સાથે લઈશું. કેમ? તો કે પ્રક્રિયા સરખી આવશે, પણ આનાથી અલગ છે, એટલે કે વધારે સરળ છે, વધારે સરળ છે. તો આવીએ, ધાતુ છે આપણો હુ છે, નીચે અનુદાતનું ચિહ્ન છે, એને પ્રક્રિયા એટલે કે પહેલા અંગ બનાવીશું. અંગ બનાવવા માટે દ્વિત્વ કાર્ય અને અભ્યાસ કાર્ય કરીએ છીએ. ધાતુ સંજ્ઞામાં તો કંઈ કરવાનું હોતું નથી, હિતકરણ આવતું નથી, જ્યાં જરૂર પડે ત્યાં કરવાનું હોય છે. તો સ્વૈચ્છિક કોણ કરશે હવે? કોઈને ઈચ્છા છે કરવાની? સર કરું, હું કરું. હા, રૂમાલી કરે છે. કર્તરી શબ્દથી જ્યોત્યા દિભ્ય સ્લુથી કર્તરી શબ્દનો લોપ થશે, પછી સ્લવ સૂત્રથી દ્વિત્વ થશે, હુહુ થશે, પછી કુહોચુ સૂત્રથી જુહુ થશે, અને અભ્યાસી ચર્ચથી જુહુ થશે, પછી પ્રત્યય છે વસ. વસ અને મસ. નિત્યમ ગીત સૂત્રથી સૂત્રથી ઋત્વ થશે, પછી રૂમાં રહેલા ઉનો આદિરંત ઉપદેશે અજનુનાસિક થી ઉનો લોપ થઈ જશે, અને પછી અલંત્યમ રહેશે, પછી ખરવસાન્ય સૂત્રથી
એનો વિસર્ગ થઈ જશે. બરાબર બરાબર. જુહુવહ અને જુહુમહ તો દ્વિવચનમાં બને છે. જુહુવહ અને મહ કેવા પ્રકારના પ્રત્યયો બન્યા? હલાદી પિત છે કે અપિત છે? હલાદી અપિત. હલાદી અપિત હોવાને કારણે સારો ધાતુ કમ અપિત ગીતવત અતિદેશ અને ગુણનો નિષેધ. પરિણામે જુહુવહ સેમ મહ પણ જુહુમહ એ પણ હલાદી મહ. પરિણામે યાની જુહુવહ આવામ જુહુવહ વયમ જુહુમહ અમે બે દાન આપીએ છીએ. અમે બધા દાન આપીએ છીએ કે હોમીએ છીએ પણ થાય, ખાઈએ છીએ એવું પણ થાય. અચ્છા તો પ્રત્યયો આપણે નવે નવ પ્રત્યયો બનાવી દીધા છે. પ્રથમ પુરુષ એકવચનમાં જુહોટી, દ્વિવચનમાં જુહુતઃ, બહુવચનમાં જુહવતી, મધ્યમ પુરુષ એકવચનમાં જુહોષી, દ્વિવચનમાં જુહુતઃ, બહુવચનમાં જુહુતઃ, પ્રથમ અરે ઉત્તમ પુરુષ એકવચનમાં જુહોમી, દ્વિવચનમાં જુહુવહ, બહુવચનમાં જુહુમહ. તો આ રીતે નવ પ્રત્યયો બન્યા. પાયલ. જુહોતિ જુહુતઃ જુહુવતિ જુહોષી જુહુતઃ જુહુતઃ જુહોમી જુહુવહ અને જુહુમહ. જુહોતિ જુહુતઃ જુહુવતિ જુહોષી જુહુતઃ જુહુતઃ જુહોમી જુહુવહ જુહુમહ. હા સર. જુહોતિ જુહુતઃ જુહવતિ જુહોષી જુહુતઃ જુહુતઃ જુહોમી જુહુવહ જુહુમહ. જુહોતિ જુહુતઃ જુહવતિ જુહોષી જુહુતઃ જુહુતઃ જુહોમી જુહુવહ જુહુમહ. વિક્રમ. હા સર. જુહોતિ જુહુતઃ જુહવતિ જુહોષી જુહુતઃ જુહુતઃ જુહોમી જુહુવહ જુહુમહ. હિતેશ. જુહોતિ જુહુતઃ જુહવતિ જુહોષી જુહુતઃ જુહુતઃ જુહોમી જુહુવહ જુહુમહ. નરેશ. નરેશ કુમાર સુતરિયા. હા સાહેબ. જુહોતિ જુહુતઃ જુહવતિ જુહોષી જુહોતઃ જુહોતઃ જુહોમી જુહુવહ જુહોમહ. બરાબર છે. કૃષ્ણકુમાર પરમાર. કૃષ્ણકુમાર. જિગીશા. હા સર. જુહત જુહતી જુહતઃ જુહયતી જુહસી જુહવતી જુહસી જુહોષી જુહતઃ જુહતઃ જુહુમી જુહુવહ જુહોમી જુહુમી જુહુવહ જુહુમહ. કર્માભાઈ. હા સાહેબ. જુહોતિ જુહુતઃ જુહવતિ જુહોષી
जुहुथः जुहुथः जुहोमि जुहुवः जुहुमः। बराबर जगदीश मुनिया। हाँ सर। जुहुति जुहुतः जुहुति जुहुसी जुहथ जुहथ जुहुमि जुहुवः जुहुमः। बराबर क्या कोई बाकी माँ? हाँ सर मु बाकी रह जी। अच्छा हाँ बे बाकी छे बोलो। हाँ वांधा नहीं पी कौन बिनल ने। हाँ सर। हाँ जुहोति जुहुतः जुहवति जुहोषी जुहुथः जुहुथ जुहोमि जुहुवः जुहुमः। रुमाले। जुहोति जुहुतः जुहवति जुहोषी जुहुथः जुहुथ जुहोमि जुहुवः जुहुमः। रितेश भाई। नसी बोलता हूँ। ओके ओके तो लगभग बधाने ख्याल आवी गयो छे અને વર્તમાને લટ લકાર છે એટલે સરળ છે ખ્યાલ આવી ગયો છે પણ નથી બોલતો બરાબર પહેલો લકાર છે અને બીજું કે આટલે આપણે આવ્યા છીએ એટલે સમય થવા આવ્યો છે એટલે હું સહેજ ચર્ચા કરી અને કોઈને પ્રશ્ન હોય તો પણ છૂટ છે અને સરસ ચાલી રહ્યું છે આનંદ છે મને એનો 115મું લેક્ચર આપણું પૂરું થાય છે પણ જે રસ્તે આપણે જઈ રહ્યા છીએ એ રસ્તે બરાબર આપણે જઈ રહ્યા છીએ અને આપણે એક સમાન છે એટલે તમે મારે સમાન જ થઈ ગયા છો એટલે છેક સુધી આ રીતે સાથે ચાલીશું અને ખૂબ આનંદ છે એનો કે આપણે સાથે સાથે વચ્ચે વિદ્વાનો પણ આવતા રહે છે અને એમને પણ આનંદ થાય છે કે આ પરંપરા આપણે ઉભી કરી છે એ લગભગ ગુજરાતમાં પહેલી વાર છે આવી પ્રક્રિયા કરવાની કે જેમને વ્યાકરણ નથી મારું બી નથી પણ છતાં આપણે આને આ રીતે શીખી રહ્યા છે કે હવે આપણને ખબર પડે છે કે ખરેખર આ રૂપ યાની પદ કેવી રીતે બન્યું છે તો મૂળ સંસ્કૃતમાં તો પદોની જ માયાજાળ છે ટોટલી કારણ કે પદો છે પણ અનેક પ્રકારના પદો છે અને એ પદોમાં પ્રત્યયો લાગે છે મૂળ તો ધાતુમાંથી જ આવે છે અને એનો વિસ્તાર કરતા છેલ્લે પદ આવીને અટકે છે પણ પદ કેવું છે અને બને કેવી રીતે છે આટલી જ આપણી પ્રક્રિયા પદોને જ સિદ્ધ કરવાના છે પણ જુદી જુદી રીતે સિદ્ધ કરવાના છે એમાંના આપણે ચાર લકાર થી આપણે કરી રહ્યા છીએ જેને પ્રથમ ગણ સમૂહ કહીએ પ્રથમ લકારોનો સમૂહ કહીએ છીએ તો છે કોઈને પ્રશ્ન નથી પણ અમુક અમુક ક્યારેક ક્યારેક આવે છે એ નિયમિત થઈ જાઓ તો જેથી તમારે પણ નિયમિતતા અને જે બાકીના બોલી રહ્યા છે એમ તમે પણ બોલતા થઈ જશો એટલે આ રીતે ન છૂટકે જ આપણે બાકી તો હું જે છે આ 115 વચ્ચે ક્યાંય અટક્યો નથી સળંગ સૂત્રતા સાચવી રાખી છે ગમે ત્યાં હોવ પણ લેક્ચર હજી સુધી છૂટ્યું નથી અને આગળ પણ ભવિષ્યમાં નહીં છૂટે એવી આશા રાખીએ છીએ અને એ રીતે આપણે ચાલીએ છીએ વિષય એવો છે આપણી પાસે કે લાઈવ રહીએ હોમતા જ રહીએ તો જ આમાં અગ્નિ સળગતો રહે એવું છે તો મળીએ આવતીકાલે શુભરાત્રિ જો કોઈને પ્રશ્ન જૂના ક્લાસ ચાલુ છે એ 7-8 છે અને 8-9 છે બે કલાક છે બંને બેચ જુદી જુદી છે 7-8 ની અલગ છે અને 8-9 ની અલગ છે એમાં 7-8 ની જે બેચ છે એ બહુ આગળ જતી રહી છે જે આપણા 6 ભાગ છે અષ્ટાધ્યાય સહજ બોધ એમાંથી ત્રીજો ભાગ ચાલી રહ્યો છે આપણે હજી પહેલા ભાગમાં હજી શરૂઆત કરી છે અને બીજી બેચ જે છે એટલે કે 8-9 ની બેચ છે એ 8-9 ની બેચ છે એ આપણી સમાન ચાલી રહી છે પણ હવે આપણાથી આગળ જઈ રહ્યા છે એમની ઝડપ જરા વધારે છે આપણા કરતા આપણી ઝડપ બિલકુલ ધીમે ધીમે જઈએ છીએ એટલે કે સાથે લઈને દરેકને સાથે લઈને ચાલીએ છીએ એટલે દરેકને હું પૂછું છું
કે કેટલું ગ્રહણ થાય છે એટલા માટે, નહીં કે તમને પરીક્ષા કરવા માટે, પરીક્ષા નહીં પણ કેટલું સમજ પડી છે એના માટે. છે કોઈને બીજાને પ્રશ્ન? નથી તો મળીએ આવતીકાલે ફરી પાછા 9 વાગે. ત્યાં સુધી શુભ રાત્રિ સર. હા, કોઈને કેવું છે કઈ? છ દિવસ ઓનલાઈન.